ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અબડાસા પ્રાંત અધિકારીની કોરોના પ્રશ્નો અંગે રજૂઆત. કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા અબડાસા પ્રાંત અધિકારીને મળી કોરોનાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. અબડાસા પ્રાંત કચેરી ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ દ્વારા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ ચેતવનાને મળી અબડાસાના કોરોના સંક્રમણ અંગે માહિતી મેળવવા સાથે ખૂટતી કડીઓ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા બનતો તમામ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. રાતા તળાવ કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સિલિન્ડર અંગેની માહિતી તથા અન્ય બાબતો અંગે પ્રાંત અધિકારી શ્રી જેતાવત દ્વારા યજુવેન્દ્રસિંહ જાડેજાને માહિતગાર કરાયા હતા. સ્થાનિકને શાંતિ સિમેન્ટ દ્વારા શરૂ કરનાર કોવિડ સેન્ટર તાત્કાલિક શરૂ કરવા પીસી ગઢવી દ્વારા રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસ દ્વારા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહી તાલુકાના સંક્રમણ ટાળવા અને સંક્રમિત થયેલાઓને પૂરતી સારવાર મળે તે દિશામાં પ્રયત્નો રહેશે તેવું જણાવાયું હતું. આ પ્રસંગે વાયોર જિલ્લા પંચાયત સભ્ય હાજી તકીસા બાવા સૈયદ અલીભાઈ કેર, રામદેવસિંહ જાડેજા, નખત્રાણાના રાજેશ મનમુભાઈ આહિર સહિતના સાથે રહ્યા હતા. સ્થાનિક તાલુકા કોંગ્રેસ કોરોના મામલે નિષ્ક્રિય હોઈ જિલ્લાના અગ્રણીઓને અબડાસા ખસી આવવું પડ્યું હતું. રમેશ ભાનુશાલી, નલિયા, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ. છેલ્લા ઘણા સમયથી જે રીતે કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ લીધું છે અને ખાસ કરીને અબડાસા તાલુકો જે છેવાડાનો તાલુકો છે અને આ વિસ્તારમાં જે રીતની હેલ્થ કેર સિસ્ટમ હોવી જોઈએ, જે રીતની સુવિધાઓ હોવી જોઈએ, એ રીતની સુવિધાના અભાવનો વારંવાર ફરિયાદો આવતી હતી. એટલે એ ફરિયાદોની લઈ આજે કચ્છ જિલ્લા કોંગ્રેસની ટીમ અહીંયા અબડાસા તાલુકાના સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા સભ્યો સાથે આજે અમે મળી અને અહીંયાના ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા, પ્રાંત અધિકારીને મળ્યા અને એમની સાથે આ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગેની ચર્ચા કરી. આજે જે કોવિડ કેર સેન્ટરો ઊભા થયા છે ત્યાં કને વારંવાર ઓક્સિજનની માત્રા જેટલી જોઈ છે એટલી ઓક્સિજનની માત્રા મળી નથી રહી, એના બાબતોની ચર્ચા થઈ. ખરેખર આવી મહામારીમાં સરકારે એક માનવીય વલણ દાખવું જોઈ અને વધુમાં વધુ ઓક્સિજનના બાટલા કઈ રીતે મળી શકે, ઓક્સિજનની સપ્લાય કઈ રીતે થઈ શકે એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ. બહુ દુર્ભાગ્યપૂર્ણ રીતે કહેવું પડે છે કે આજે આટલા દિવસ થઈ ગયા પછી પણ વ્યવસ્થા ત્યાંની ત્યાં જ છે, કોઈ પણ સુધારો નથી આવ્યો. ત્યારે આજે પ્રાંત અધિકારીને મળીને અમે અમારી વાત રાખી છે કે તાત્કાલિક આને આ પરિસ્થિતિને કાબૂમાં લાવી અને તાત્કાલિક જે સપ્લાયની જરૂર છે એ સપ્લાય લેવામાં આવે અને જો એ સપ્લાય ટૂંક સમયમાં જો નહીં આપવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી એના માટે જનઆંદોલન કરશે, એના ઉપર રસ્તા ઉપર પણ ઉતરશે. આજે ખૂબ મોટો વિસ્તાર છે, આ લગભગ 70-80-100 કિલોમીટરથી લોકોને આવવું પડે છે. અહીંયા કને આવ્યા પછી પણ એમને આખા તાલુકામાં એક પણ વેન્ટિલેટર બેડ નથી, એ પણ બહુ ગંભીર બાબત છે. એનું પણ અમે ધ્યાન દોર્યું કે અહીંયા કને વેન્ટિલેટરની બાયપેપની સુવિધાઓ ઊભી થઈ શકે, કેમકે જે લોકોને ઓક્સિજનથી ના ઠીક થતું હોય એના માટે વેન્ટિલેટર અતિ જરૂરી બની જાય છે. ત્યારે એવી કોઈ વ્યવસ્થા નથી, ત્યારે અહીંયાથી 125 કિલોમીટર દૂર ભુજ જવું પડે છે અને ત્યાં પણ વ્યવસ્થા થઈ નથી શકતી. એટલે આવીને આવી વ્યવસ્થા તાલુકામાં પણ ઊભી થાય એના માટેની અમે વાત કરી છે. સાથે અહીંયા કને સ્થાનિક કંપનીઓ પણ મળી અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને એ લોકોએ પણ આવી વ્યવસ્થાઓ ઊભી કરી શકાય જ્યાંથી આજુબાજુના વિસ્તારના લોકોને પણ આની સુવિધાઓ મળી શકે એવી અનેકો વાત અમે આજ પ્રાંત અધિકારીને વાત કરી છે અને આનો ચોક્કસથી આવનારા દિવસોમાં નિવારણો નહીં આવે તો કોંગ્રેસ જનઆંદોલન કરશે. તંત્રની કક્ષાએ આપણે રજૂઆત કરી, કોંગ્રેસ પાર્ટી દ્વારા અત્યારે શું કંઈ રાતનું કાર્ય કરવામાં આવી રહ્યું છે? બિલકુલ, અત્યારના કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર અમારા પ્રમુખના આદેશ અનુસાર
દરેક વિસ્તારમાં જઈ અને લોકોની સાથે મળી અને એમની જે તકલીફો છે એની તકલીફોને દૂર કઈ રીતે થઈ શકાય, આજે જ્યાં ઓક્સિજનની ઘટ છે ત્યાં કને ઓક્સિજન કઈ રીતે મળી શકે, ઓક્સિજન બેડ વેન્ટિલેટર બેડની સુવિધાઓ જ્યાં જ્યાં હોય એ લોકોને માર્ગદર્શન આપી અને દરેક કાર્યકર અત્યારના ગામે ગામ એમનું કામ કરી રહ્યો છે અને આના અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીએ આવી સેવાના કાર્યો કર્યા છે અને કરતા રહેશે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.